ગુજરાતના ચૈતન્ય ધામ ખાતે 3 દિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે। તારીખ 23 24 25 સપ્ટેમ્બર 2022 ના રોજ અમદાવાદ ગુજરાતના ચૈતન્ય ધામમાં સત્પથ પ્રશ્ન મંચ ગ્રાન્ડ ફિનાલેનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। અહિંસા ધર્મમાં માનતા જીવો પ્રત્યે પ્રેમ ધરાવતો જૈન સમાજ હંમેશા દેશ અને દુનિયામાં સકારાત્મક કાર્યો માટે જાણીતો છે। આ ક્રમમાં સમગ્ર જૈન સમાજના આદર્શ વિદ્વાન આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજીનો 300મો જન્મોત્સવ સત્પથ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। સામાન્ય માનવીના કલ્યાણ માટે પંડિતજીએ જીવનભર દંભ અંધશ્રદ્ધા દુષ્ટતા વગેરેનું ખંડન કરતા અનેક સારા શાસ્ત્રોની રચના કરી છે। અહિંસાના નિશ્ચયની અસાધારણ પ્રતિભાથી સમૃદ્ધ આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજીનું યોગદાન શ્રુતના સંવર્ધન માટે અનુપમ છે। પંડિતજી સાહેબની 300મી જન્મજયંતિને વિશેષ પરિણામ આપવા માટે સ્વર્ગીય સ્વ અભ્યાસ શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાયું, તેથી સ્વ અધ્યયનની વૃત્તિને વધુ વિકસાવવા માટે આ વિશ્વસ્તરીય સત્પથ પ્રશ્ન મંચનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 10,000 લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં અંતર્ગત કુલ 1,008 ઇનામો આપવામાં આવશે, જેમાં સત્પથ પ્રશ્ન મંચ ગ્રાન્ડ ફિનાલેમાંથી 200 સ્પર્ધકોને આમંત્રિત કરવામાં આવશે અને પ્રથમ દ્વિતીય તૃતીય નેક્સ્ટ ટોપ 10 નેક્સ્ટ ટોપ 20 વગેરેનું પુનઃ પરીક્ષા દ્વારા એનાયત કરવામાં આવશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલના કમરચરણમાંથી સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે। આ મહોત્સવ આદરણીય ડૉક્ટર હુકમચંદજી ભારીલ, હેમંતભાઈ ગાંધી, બ્ર અભિનંદન, પંડિત શૈલેષભાઈ, ડૉક્ટર સંજીવકુમાર ગોધા, પંડિત સંજયજી જેવર અને પંડિત વિપિનજી શાસ્ત્રી વગેરે અનેક વિદ્વાનોની ઉપસ્થિતિમાં સિદ્ધ થશે, જેમાં દેશ વિદેશમાંથી અનેક સ્પર્ધકો વિદ્વાનો અને સાથીદારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા સતપથની ચેનલ પર ઘરે બેસીને આ કાર્યક્રમ જોઈ શકાશે। સંજીવ રાજપૂત, ચેડેશ ટીવી, અમદાવાદ।